દિવસના ટાઈમનું પડ્યું છે ભાઈ, પણ હમણાંથી પાછું રૂટિન ચાલુ કર્યું છે ભાઈ, બરાબર છે? તો ગૌમુખી ગંગામાં આપણે છે ને ગૌમુખ છે, એટલે આપણે ઝાપ ચાલુ કરી દઈએ હવે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ, બ્લોગ ચાલુ રહેશે. માદેવ હર બધાને અને જય માતાજી. ઓ જય માતાજી, જય સિંધોઈમાં, જય મેરડીમાં અને જય માં મોગલ, જય દ્વારકાધીશ ને મહાદેવ હર બધાય. તો ફાઇનલી મિત્રો, આજે આપણે મંદિર માતાજીનું સાફ કરી નાખ્યું છે, મસ્તીનું મજાનું. અને એમ કહેવાય કે માતાજીને દિવાળી નિમિત્તે જે આપણા કેમ આપણે નાહીએ ધોઈએ છીએ, તો ભાઈ મંદિર પણ સાફ કરવું પડે, એટલે માતાજીનું મંદિર આપણે ઘરનું સાફ કરી નાખ્યું છે આજે. અને હવે એમ કહેવાય કે ભાઈ આપણે ડેલીની જે પૂજા હોય છે, આપણે એક તો સવારમાં હોય છે, સવારમાં પૂજા હોય, સાંજે પૂજા હોય, એટલે બે ટાઈમે આપણે પૂજા કરી જ છીએ ડેલી. આજના નહીં, વર્ષો થઈ ગયા, બરાબર. તો બે ટાઈમ હું રાત્રે ગમે ત્યારે ભાઈ આવ્યો હોય, બહાર ગામ ગયો કે ભાઈ ગમે ત્યાંથી આવ્યો હોય, 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય, પણ ઘરમાં પહેલો પગ મૂક્યા પછી હું ડાયરેક્ટ મંદિરે દર્શન જ કરું છું, એ સિવાય હું સૂતો નથી, બરાબર છે? તો આ એક વસ્તુ મારા માટે બહુ મહત્ત્વની છે, કારણ કે આ જે માતાજીનું મંદિર છે આપણું, એ ભાઈ અહીંયા માતાજી પોતે બિરાજમાન જ છે, એટલે આપણે હૃદયમાં જ માતાજી હોય પછી ભાઈ શું કહેવું હવે એના વિશે. આપણે કંઈ એટલું ઓછું છે કુળદેવી વિશે, માં હરસિદ્ધિ તો ભાઈ કોયલા ડુંગરવાળી છે, એટલે આપણે ડેલીના જે ભાઈ જાપ કરી છીએ, એ 108 જાપ ડેલી આપણે કરી જ છીએ. તો આજે બધા મિત્રોને આપણે વ્લોગમાં બતાવીએ, બરાબર છે? કારણ કે આ વસ્તુ મને એવું લાગતું હતું કે આ વસ્તુ ના બતાવાય, કોકને એમ લાગે કે આ જો ભાઈ ભક્તિભાવ કરે છે, આવું તેવું છે, ભાઈ વિડીયોમાં બતાવે છે, દેખાવડો કરે છે, એટલે આવું લોકો વિચારતા હોય છે, એટલે આપણે નથી કરતા હોતા. પણ એક વખત બધા મિત્રોને આજે આપણે બતાવશું, બરાબર છે? આ છે ભાઈ આપણા માતાજીનું મંદિર, અને બહુ મોટી આપણે છબી રાખેલી હતી, પણ હાલ તો એમાં લાઇટ કે કાંઈ થતી નથી, કારણ કે ભાઈ વાયરિંગમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો. બાકી મોટા ભાઈ મસ્ત એમ કહેવાય કે છબી પોતે હાથે બનાવી લેતી, કોતરણી કામ કરીને હરસિદ્ધિમાં સિંધોઈમાંની. અને પાછળ એક તો ચક્કરવાળી હતી, એમાં મોટર ફિટ કરેલી હતી. એટલે હવે ભાઈ હાલ તો આપણે પૂજા કરી લીધી છે, અને આપણે ડેલીના ધૂપ કરીએ છીએ, તો એ ધૂપ કર્યો છે. તો આ ભાઈ ગુગળનો ધૂપ આપણે ડેલીના કરી જ છીએ, ડેલીના ગુગળ ધૂપ કરી છે. તો ગાઈઝ, બધા મિત્રોને આપણે વિનંતી છે કે જ્યારે પણ આપણે પૂજા કરતા હોય નીચે બેસીને જ કરવાની હંમેશા. અને એમ કહેવાય કે માતાજી ભગવાન તો જ રાજી થાય, કારણ કે માતાજી ભગવાનથી મોટું ન થવાય એટલી આપણે ખબર પડતી હોય, એટલે નીચે બેસીને જ આપણે પૂજાપાઠ કરવાના હોય. કારણ કે ઘણી બધી આપણે જગ્યા જોઈ છીએ ધાર્મિક સ્થળોમાં, સદાવત કે ભોજન એટલે કે પ્રસાદી ચાલવું હોય તો અમુક તો ઊભા ઊભા ખાતા હોય, અમુક થાળી એ હાથમાં લઈને ખાતા હોય, અમુક એમ કહેવાય કે ટેબલ ઉપર રાખીને ખાતા હોય, જાણે હોટલમાં આવ્યો હોય એવી રીતના ખાતા હોય. એટલે માતાજીની પ્રસાદી હોય કે ગમે તે વસ્તુ હોય, હંમેશા નીચે જમીન ઉપર બેસીને જ લેવાની. જગ્યા ભલે ગમે તેવી હોય કે ભાઈ અહીંયા તો એમ કહેવાય કે ધૂળ છે, કચરો છે, આ તે છે તે, તો એવું બધું ભલે હોય ભાઈ, એવું નહીં જોવાનું. એટલું અભિમાન આપણે માતાજી ભગવાન પાસે એટલી પ્રાર્થના કરવાની કે આપણે અભિમાન ના કરવા દે, બરાબર છે? અમુક લોકોને એવું હોય ભાઈ, એજ્યુકેટેડ છે અત્યારનો જમાનો, તો હું પોતે પણ એમ કોમ કરેલો છું, છતાંય આપણે કોઈ દિવસ એવું રાખ્યું નથી માતાજી ભગવાનના સ્થળે ગમે ત્યારે જતા હોય તો ભાઈ નીચે બેસીને જ પ્રસાદી લેવાની હંમેશા. એવું નહીં કે ભાઈ આપણે આટલા બધા ભણેલા છીએ નીચે બેસીને કેમ પ્રસાદી લે, ભાઈ એજ્યુકેશન આ તે બધું ભગવાન પાસે કાંઈ નથી, 0% બરાબર છે. જે કાંઈ બી છીએ આપણે ભગવાન માતાજીની મહેરબાની છે એમ જ સમજવાનું, કારણ કે આપણાથી કોઈ વસ્તુ ન થાય. એ જો કરતા હરતા દ્વારકાધીશ ન ધારે ભાઈ કે માતાજી ભગવાન કાંઈ ધારે નહીં, તો એ વસ્તુ અશક્ય છે કે પાંદડું પણ ડગે આપણાથી. તો મનુષ્યનો અવતાર છે જે આપણો ભાઈ, બરાબર છે? તો એમાં કાંઈક એવું આપણે કરવાનું કે જેથી કરીને કુદરત રાજી થાય, કારણ કે
પેલી વસ્તુ, ગરીબ માણસોનું ક્યારે દિલ નહીં દુભાવવાનું. ગરીબ માણસ હોય કે ભાઈ આર્થિક રીતે નબળી પરિસ્થિતિના છે માણસો, એનું ક્યારે દિલ નહીં દુખાવાનું. કારણ કે જો એ વસ્તુ આપણે કરશું તો ભગવાન રાજી નહીં થાય, એ 100% વાત છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું મિત્રો, બરાબર છે. બાકી હવે આપણા અત્યારે આ જાપ જે કરતા હોય છે ડેઇલીના, એ જાપ ચાલુ કરીએ તો ગૌમુખ છે આપણું આવી ગયું છે. આ છે ગૌમુખ, જાજા વર્ષોથી લીધેલું પડ્યું હતું. પહેલાં મહાદેવની હું માળા કરતો ને એ દિવસના ટાઈમનું પડ્યું છે ભાઈ, પણ હમણાંથી પાછું રૂટીન ચાલુ કર્યું છે ભાઈ, બરાબર છે. તો ગૌમુખી ગંગામાં આપણે છે ને ગૌમુખ છે એટલે આપણે જાપ ચાલુ કરી દઈએ હવે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ, બ્લોગ ચાલુ રહેશે મહાદેવ ઓર બધાને ને જય માતાજી. તો ભાઈ આપણી 108 માળામાં કુળદેવીની સિંધોઈ માની પૂરી થઈ ગઈ છે અને એ પછી જ આપણે બોલીએ છીએ. હું દીવાબત્તી કે પૂજા પાઠ કરતો હોય ત્યારે ગમે તેવી વસ્તુ હોય હું ધ્યાન ન દઉં ભાઈ, કારણ કે હું ત્યારે તલ્લીન થઈ ગયો હોઉં. એટલે માટે ઊંડો તલ્લીન થઈ ગયો હોય ભગવાન માતાજીના ભક્તિમાં, ઊંડો તલ્લીન થઈ ગયો હોઉં ત્યારે. એટલે કોઈ વસ્તુમાં મારું ધ્યાન ન હોય, આજુબાજુમાં શું થાય છે એ મને ન ખબર હોય, શું અવાજ થતો હોય આ તે બધું. કારણ કે તમારી સુરતા તૂટી જાય, ગમે ત્યાં તમે પૂજા પાઠ કરતા હોય તમારી સુરતા તૂટી જાય. તો આવી વસ્તુ આપણે જોવા મળી હતી શિવ મહાપુરાણમાં. એમ કહેવાય કે જ્યારે શિવજી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ભીલડી એટલે અપ્સરા, એક રાક્ષસાણી હતી અને એને મહાદેવની જે એમ કહેવાય કે મહાદેવ પોતે એની ધૂનમાં બેઠા હતા, એની એમ કહેવાય કે શું કહેવાય ભાઈ, એ મહાદેવ જે છે એની એક તપસ્યામાં બેઠા હતા, એ તપસ્યા એને ભંગ કરાવી હતી ભીલડી. તો આવી ભીલડીઓ કેટલી છે, પણ ભીલડીમાં બહુ ધ્યાન નહીં દેવાનું ભાઈ ને, તમે તમારી ફોકસ કરો એક વસ્તુ ઉપર, બરાબર છે. ગમે તેવી વસ્તુ તમે આગળ વધતા હો, આગળ વધો છો તમે એ વસ્તુમાં, જે વસ્તુમાં તમને રસ છે એ વસ્તુમાં તમે આગળ ઓલરેડી વધો જ છો, પણ એ વસ્તુને બીજી આજુબાજુમાં આવી જે ભીલડી હોય એને દૂર રાખતા જાઓ, કારણ કે એ વસ્તુ નકર તમારી સુરતા તૂટી જશે.
આવી વસ્તુઓ આડા સારું કામ કરવા જતા હોય, તમે ગમે તે વસ્તુ કરવા જતા હોય, આવી બધી વસ્તુ આપણે અડચણ તો આવતી જ હોય છે. એ અડચણને આપણે દૂર રાખવાની છે ત્યારે સાઈડમાં મૂકી દેવાની, બરાબર. અને મહાદેવની જેમ એક જ વસ્તુ હોય, બરાબર છે. તાંડવ ક્યારેક ક્યારેક થઈ જાય, માણસ જાત છે. અને અમારે રાવતમાં તો એવું કીધેલું છે કે ભાઈ આ વસ્તુ મેં પેલા એક મારા દાદાને પ્રશ્ન કર્યો હતો, અમદાવાદ હું ગયો હતો એટલે અમારા દાદા છે અને મેં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આપણો મગજ કેમ દાદા આટલો બધો ગરમ હોય છે, તો કે ભાઈ રાવત છીએ આપણે અને રાજસ્થાન આપણું મૂળ છે, તો આપણા જે વડવાઓ થઈ ગયા એ બધા એમ કહેવાય કે ભાઈ હાવજના હિંજણા એટલે હાવજના પાણી પીતા ન્યા પાણી પીધેલા છે બધા. અને પહેલેથી જ ભાઈ રાવતનું એટલું બધું અમદાવાદમાં તો અમારે ઝાઝા છે, અમદાવાદ છે, મહેસાણા છે, આવી બધી જગ્યાએ અમારા રાવત જાજા છે. અને મેઇન અમારું છે રાજસ્થાન, તો ત્યાંથી અમે લોકો અહીંયા એમ કહેવાય આ તો ઇતિહાસ છે ભાઈ, મારી પાસે આખો ઇતિહાસ છે. અને હું અમદાવાદથી સ્પેશિયલી લઈ આવ્યો તો આખો ઇતિહાસ મને ખબર નહોતી, એટલા માટે કે ભાઈ રાવત રણસિંહનું જે રજવાડું હતું એ વખતનું અમારું ચાલ્યું આવે. અને એમ કહે કે મારી પાસે પ્રૂફ હોત છે કે અમે રાવત છીએ, એવું બધું મારી પાસે પ્રૂફ હોય છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ અમારા જે એમ કહે કે બારોટ, બારોટ કહેવાય ને બધી જ્ઞાતિમાં બારોટ આવે, તો અમારા બારોટ દર વર્ષે બાર વર્ષે વરસ દિવસે એક વખત આવે છે. એ આખે આખી 8-10 પેઢીના અમારા નામ લઈએ, અમારું મૂળ ક્યાંનું છે અને સનાળિયા પરિવારની જે પેઢી છે ત્યાંથી ચાલુ કરીને ભાઈ એટલું બધું એમ કહેવાય ઊંડામાં વ્યા જાય ને કે અત્યારના જે નાના નાનો અમારો એક વર્ષનો છોકરો હોય એને લઈ અને ઠેઠ અમારા બાપ દાદા સુધી ને બધાના નામ એ બારોટ ચોપડા ખોલ્યા વગર જ બોલતો હોય, એમનામ જ બારોટ પોતે એમનામ જ બોલતા હોય. તો એ બારોટ દર વર્ષે આવે છે, આ વર્ષે આવ્યા હતા, બરાબર છે. તો કંઈક આવો છે આપણો ઇતિહાસ ભાઈ રાવતોનો. અને રાવતોનું રજવાડું તો ભાઈ વર્ષોથી આ ઉત્તરાખંડમાં આપણા ઘણા બધા છે. બિપિન રાવત જે આર્મીના મેઇન વડા હતા એ અમારા રાવત હતા, કોઈને ખ્યાલ ન હોય તો કહી દઉં, બરાબર છે. અને રાવત તો ભાઈ ઘણા બધા છે. અને અમારા ઇતિહાસ જોવા હોય તો ભાઈ યુટ્યુબમાં સર્ચ મારજો, અમારો એક રાવતનો દીકરો હતો અને ભાઈ આર્મીમાં કેમ કંઈક હતો અને એને જે સલામ કહેવું પડે તો ભાઈ એ એકલા વ્યક્તિએ 200 માણસોને કેમ કંઈક એકલાએ આર્મીમાં હરાવ્યા હતા, પછી શહીદ થયા હતા, એવું કંઈક ઇતિહાસ છે આખે. મેં યુટ્યુબમાં જોયું હતું, તમે પણ જઈને જોઈ લેજો, યુટ્યુબમાં છે જ રાવતનો ઇતિહાસ શું છે. અને આ વસ્તુ ભાઈ આપણા લોકવાયકામાં પણ છે, લોક સાહિત્યની વાતોમાં પણ આ તમને કિસ્સો જોવા મળશે. તો જરૂરથી જોજો. આજનો બ્લોગ અહીંયા સુધી જ મળીએ છીએ, પછી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી, જય સિંધોઈમાં, જય મેરડીમાં અને જય માં મોગલ બધાને, અને મહાદેવ હર, જય દ્વારકાધીશ. અને ખાસ બ્લોગ બધાને આજે વાઘબારસ છે, તો બધાને બે હાથ જોડી અને વાઘબારસની અને દિવાળી નિમિત્તે બધાને હાર્દિક મારા યુટ્યુબ ફેમિલીને અને મારા તમામ મિત્રોને, મારા ચાહકોને બધાને આપણે બે હાથ જોડી અને દિવાળીની બધાને શુભકામનાઓ. તમે અને તમારો પરિવાર બધા તંદુરસ્ત રહ્યો એવી આપણે મા ભગવતીને પ્રાર્થના કરી છીએ. અને બસ આમ જ આપણી યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ ફેમિલી હંમેશા હસતી અને મોજ મજામાં રહીએ એવું જ આપણે ઈચ્છીએ છીએ. તો ભાઈ મળીએ છીએ પછી નવા લોકમાં, ત્યાં સુધી મહાદેવ હર અને જય દ્વારકાધીશ બધાને.